धारे तोय शांत सुकोमल गरजे त्यारे काला वादळ हसी पड़े तो झरणो खळखळ मन एनो छे हरणो चंचल पवन पाल पकड़ी आवे तेनी सादगी रूप अने गुण बनने थी शणगारी ने घर महकावे महक मोटा घर नी वो महक मोटा घर नी वो कितना वर्षो पछी हम तारा माटे मैं खावानू बना मैं नथी बनावी बनावडावी शबरी नी जेम बधु चाखी तने जे भावे ने एवो स्वाद थयो त्यारे मैं महाराज नो पीछो छोड्यो थांभलो छे तू अरे बोल ने अरक पदुड़ी छु क्या थी बोले हूँ तने बोलवानो समय आपू मोको आपू तो बोले ने पण हवे आपू मोको चल तू मने कही दे કેવું રહ્યું અમેરિકામાં 7 વર્ષ શું કર્યું કેટલા કામ કર્યા નોકરી સારી હતી ખાવા પીવાનું ધ્યાન રાખતો તો છડી નહોતી થઈને ત્યાં કોઈ બેનપણી મળી કે નહીં કશું નહીં ને અને હા એક એક સવાલ પૂછું પણ ખબર છે એક સાથે આટલા બધા જવાબ કોઈ આપી શકતું હશે બચડા મારો હરક તો તને દેખાઈ ગયો નહીં પણ મને કહે ને બોલ ને બેટા કઈક તો બોલ માડી મારે છે ને એકચ્યુઅલી 2-3 ફોન કરવાના છે તો હું જરા ફોન કરીને આવું ને એકચ્યુઅલી મારે જેને મળવા પણ જવાનું છે તો હું લે જેને મળવા જાઉં છું ને એ ત્યાંથી આવતા બહુ મોડું થઈ જશે તો એક કામ કરો ને તમે જમી લેજો જમી લેજો તમે કાંડો થયો છે તું તારા વગર એકલી જમું આ 7-7 વર્ષ સુધી તો રોજ રોજ એકલી જમતી હતી ને રાજે તું આવે પછી હું એકલી આમ ખાધા કરું કાંડો ની તો જા કામ બતાવી આપ જલ્દી પાછો આવજે હું તારી રાહ જોઈશ આવીશ ને તું નહીં આવે ને તો પાણી એ નહીં પીવું જા એટલે જલ્દી પાછો આવજે મને પ્રોમિસ આપ કે તું જલ્દી પાછો આવીશ આપને આવીશ ને પાછું જલ્દી આપણે ભેગા જમશું મને પ્રોમિસ આપ promise
દીક આવી આખી દુનિયાને કહીશ કે એકલી નથી. સાત વર્ષ પછી અમેરિકાથી પાછા આવે છે. મારી મારી વાટ જોતી હશે. પ્લીઝ એમને ફોસાડી દેશે. પ્લીઝ હું એનો સહારો ના બની શક્યો. કેટલી બધી વસ્તુઓ બનાવડાવી તારા માટે, બધી તને ભાવતી. હા, તને ભાવે ને એવું બધું બનાવડાવ્યું છે. તને પેલી દાળ ભાવે જ ને, તીખી તમતમતી, લસણ વાળી ને કાંદા વાળી એવી દાળ. જાણતા મારાથી શું થઈ ગયું, કેમ મારું ધ્યાન આમ તેમ ગયું અને કેવા એક્સિડન્ટ થયો. હવે મહેકને શું કહીશ, આ આંધળીમાંને શું જવાબ આપીશ. અમરની માં તો બિચારી આંધળી છે અને અમર એનો એકનો એક સપોર્ટ હતો. હવે એનો સહારો કોણ બનશે? અમરનું શું કરું? આટલી બધી વાતો મગજમાં ગુમરાઈ રહી છે કે કઈ જ ખબર નથી પડતી કે ક્યાં જઉં ને શું કરું. શું કરું હું? મહેક, યસ, મહેક સાથે જો વાત કરીશ ને તો કદાચ મારું મન હળવું થઈ જશે. બેટરી પણ અત્યારે ડેડ થઈ ગઈ છે. એમ કરતા કહું અમરની માડીને કે હવે એનો દીકરો આ દુનિયામાં. અમરની માડીને અમરની વાત કેવી રીતે કરું? આ સમય પર અમરની માડીને જો એના દીકરાના ડેથના ન્યૂઝ આપીશ ને તો એ ભાંગી જશે. વખત આવશે ત્યારે સામેથી જ બધું જણાવી દઈશ. પણ હવે આ અમરનું શું કરું? જો હું આ વાત કોઈને પણ કરીશ તો અમરના મરણના સમાચાર ચોક્કસ એની માડી સુધી પહોંચી જ જશે. ના, એના કરતા મને અત્યારે એવું લાગે છે કે મારે જ આ અમરના અંતિમ સંસ્કાર કરી નાખવા જોઈએ. અત્યારની ઘડીમાં મને તો બીજો કોઈ રસ્તો સૂઝતો જ નથી. હે ભગવાન, શું થઈ ગયું મારાથી? શું કરું હું? ચિંતા થઈ રહી છે. કોલ તો કરો, જલ્દી ઘરે આવો.
હું તો ક્યારે નથી કરતા હર્ષ. મોડું થવાનું હોય એ પહેલા 3-4 વાર ફોન કરી જ દે છે, પણ આજે તો ખબર નહીં. સ્વિચ ઓફ, કદાચ બેટરી જતી રહી હશે. ગોડ, હવે શું કરું? રવિભાઈ અને કુનાલભાઈ જોડે વાત કરું? હા, રવિ, આપ હર્ષભાઈ પાર્ટીને મળીને પછી બીજે ક્યાં જવાના હતા? અરે કુણાલ કેવી વાત કરે છે, સાંજે વાત થઈ ત્યારે હર્ષભાઈ મીટિંગ માંથી નીકળી ગયા હતા ને. ઇનફેક્ટ ભાભી જોડે પણ એ જ વાત થઈ કે ઘરે આવી રહ્યા છે. હા, હમણાં જમતી વખતે વાત તો થઈ, એમણે કહ્યું ને કે કારમાં પ્રોબ્લેમ છે અને 12 વાગવાના, એ વાતને તો 3-4 કલાક થઈ ગયા. રાઈટ, સમજાતું નથી કે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. કુણાલ, આપણે એક કામ કરીએ, ઓફિસના અમુક લોકોને ફોન કરીને વાત કરીએ કે એમને કંઈ ખબર છે. ના રવિ, સ્ટાફને કેવી રીતે ખબર હોય? સ્ટાફ તો આપણી સાથે ઓફિસમાં હતો ને, અને એમ પણ હર્ષભાઈ આપણી સામે જ બહાર ગયા હતા ને, એટલે ના, સ્ટાફને નહીં ખબર હોય. રાઈટ, ભૂલી ગયો હતો. કુણાલ, તમારા ઇન્સ્પેક્ટર ફ્રેન્ડને ફોન કરો ને, એમની સાથે વાત કરો, કદાચ એ કોઈ મદદ કરે આપણી હર્ષભાઈને શોધવામાં. રાઈટ, હા, ગુડ આઈડિયા. હા, એ તરત ફાઇન્ડ આઉટ કરી આપશે. હમણાં જ ફોન લગાવું છું. હેલો ઇન્સ્પેક્ટર સાહેબ, સોરી તમને આટલી રાતે ડિસ્ટર્બ કર્યા. હર્ષભાઈ છે ને બિઝનેસના કામથી બહાર ગયા હતા, પણ 3-4 કલાક થઈ ગયા છે, હજુ ઘરે નથી આવ્યા. એમનો ફોન પણ બંધ આવે છે, કદાચ ફોનની બેટરી ડાઉન થઈ ગઈ હશે. હા, અને લાસ્ટ ટાઈમ જ્યારે વાત થઈ ત્યારે કંઈક કારમાં પ્રોબ્લેમ હતો. હા, એને પણ 3-4 કલાક થઈ ગયા હશે. હા સાંભળો ને,
જો મને કઈ પણ પ્રોબ્લેમ હશે ને ઇવન અડધી રાત્રે તો હું તમને ફોન કરીશ હા પ્લીઝ બી નીડફુલ યા થેન્ક યુ સો મચ શું કહ્યું ઇન્સ્પેક્ટરે એ કહે છે કે એક બે કલાક વેઇટ કરી જુઓ ક્યાં કામમાં ફસાઈ ગયા છે જો ના આવે તો પછી મને ફોન કરો મહેક તું જમી કે નહીં ભૂખ નથી અરે ઠીક છે હું શું કહું છું જ્યાં સુધી હર્ષભાઈ ઘરે નહીં આવે ત્યાં સુધી આપણને કોઈને ઊંઘ નહીં આવે આપણે એમની અહીંયા જ રાહ જોઈએ ઠીક છે તારી ચિતાની અગ્નિની સોગંદ ખાઈને કહું છું આખી જિંદગી તારી માડીનું ધ્યાન રાખીશ મારાથી બનતી પૂરેપૂરી કોશિશ કરીશ કે એને તારી ઉણપ જરા પણ ન વર્તાવા દઉં હું તારો ને તારી માડીનો ગુનેગાર છું બહુ મોટો ગુનેગાર છું અજાણતામાં મેં જે ભૂલ કરી છે એ બહુ મોટો ગુનો છે પણ અમર મારા ભાઈ તું નિશ્ચિંત થઈને મુક્તિ પામજે તારી માડીને જરાક પણ આંચ નહીં આવવા દઉં એને કંઈ જ ઓછું નહીં પડવા દઉં આ હું તને વચન આપું છું મારા ભાઈ વચન આપું છું તને